गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गुजराती विषय शीखवानो छे। तो आपणी ज्या कलोलनी बुक छे एमां आपणे नवं नवं चेप्टर शुरू कर्युं छे। चेप्टर बीजू दाद आखोवाया छे अने एमां आपणे अगाउ शुं शीख्या था, अकलम चकलम चमचम वाळुं गीत, पछी नीचे आपणे मेळानुं आખું ચિત્ર જોયું હતું ને સમજવાની કોશિશ કરી હતી, બરાબર। અને મેં તમને ત્યારે જ કીધું હતું કે આપણે એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તો જો અહીંયા આપણને પ્રશ્નોને જવાબને હું મેં લખીને બતાવેલ છે, હું તમને આ બધા જ પ્રશ્નો સમજાવીશ। આપણે ચિત્ર જોતું જવાનું છે અને અહીંયા જવાબો લખતું જવાનું છે। તો પહેલો પ્રશ્ન છે એમાં, આ ચિત્રમાં શું શું દેખાય છે? તો આ ચિત્રમાં તો આપણને ઘણું બધું દેખાય છે। ચકડોળ છે, ચકરડી છે, પછી ઝૂલો છે, મોતનો કૂવો છે, નિશાન તાકવાનું, રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો, નાના બાળકોના ચકડોળ, ઘણું બધું છે। પણ આપણે આટલું બધું અહીંયા નાની જગ્યામાં સમાડી પણ નહીં શકીએ, અને હજી આપણે નાના નાના છો તમે, તો આટલું યાદ પણ નહીં રહે। એટલે આપણને દેખાય એવી બે ત્રણ વસ્તુના નામ આપણે લખવાના। તો અહીંયા આખા વાક્યમાં જવાબ લખવાનો હોય તો કેવી રીતે લખાય? જો મેં અહીંયા લખેલું છે, પ્રશ્ન શું પૂછ્યો છે, આ ચિત્રમાં શું શું દેખાય છે? તો મેં જવાબ શું લખ્યો છે, આ ચિત્રમાં ચકડોળ, પછી અલ્પવિરામ કરીને ચકરડી, પછી અલ્પવિરામ કરીને મોતનો ઘોડો અને દુકાનો વગેરે દેખાય છે, વગેરે એટલે એમાં બધું આવી ગયું કે બે ત્રણ વસ્તુ લખીને પછી વગેરે લખી નાખો એટલે આમાં આમાંનું બધું આવી જાય। એટલે આપણે આખા વાક્યમાં જવાબ આવી રીતે લખવાનો છે, આ ચિત્રમાં ચકડોળ, ચકરડી, મોતનો ઘોડો, દુકાનો વગેરે દેખાય છે। પછી બીજો પ્રશ્ન છે, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો જુઓ, આ સૌથી મોટું ચકડોળ આ છે ને, તો એની બાજુમાં શું છે? પણ આપણને કઈ બાજુમાં એ લખેલું નથી। તો આ બાજુ જુઓ તો એની બાજુમાં મોતનો ઘોડો દેખાય છે, ને આ બાજુ જુઓ તો ઝૂલો દેખાય છે, દેખાય છે ને આ બંને વસ્તુ। તો આપણે જવાબમાં શું લખશું કે સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો તથા ઝૂલો દેખાય છે। શું લખવાનો જવાબ? સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો તથા ઝૂલો દેખાય છે। પછી ત્રીજો પ્રશ્ન છે, ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો આ ચિત્ર જુઓ તમને, આમાં કઈ દુકાન નથી? તો મેં અહીંયા જવાબમાં લખેલું છે કે ચિત્રમાં શાકભાજીની દુકાન જોવા મળતી નથી, દેખાય છે ક્યાંય શાકભાજીની દુકાન એવું બોર્ડ મારેલું છે નથી। અને આમે તમે જુઓ તો મેળામાં ક્યાંય શાકભાજીની દુકાન ન હોય, નાસ્તાની હોય, આઈસ્ક્રીમની હોય, રમકડાની હોય, મીઠાઈની હોય, એવી બધી હોય, પણ શાકભાજીની દુકાન હોય ના હોય, એટલે મેં અહીંયા શાકભાજીની દુકાન એવું લખેલું છે। પછી ચોથો પ્રશ્ન છે, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો આ મેળામાં જે છે એ બધી દુકાનો બીજે તમે ક્યાં જોઈ છે? યાદ કરીને કયો જોઈ, તો મીઠાઈની ને રમકડાની ને એવી બધી દુકાનો ક્યાં હોય બીજે? મેળામાં ના હોય એ સિવાય બીજે ક્યાં? મેળામાં તો હોય જ, પણ આ બીજે ક્યાં હોય આવી દુકાનો? તો અહીંયા મેં જવાબમાં લખેલું છે, અમે આવી દુકાનો બજારમાં જોઈ છે, બરાબર। આપણે બજારમાં જઈએ તો બધી દુકાન હોય ને, કાપડની હોય, કરિયાણાની હોય, પછી મીઠાઈની બધી જ દુકાન હોય, રમકડાની ને બધી દુકાન બજારમાં હોય ને। એટલે મેં જવાબમાં શું લખ્યું છે, અમે આવી દુકાનો બજારમાં જોઈ છે। પછી પાંચમો પ્રશ્ન છે, તમે મેળો જોયો છે ક્યાં? તમને એમ પૂછવા માગે છે કે તમે મેળો ક્યારેય જોયો છે? તો હા, તમે લોકોએ બધાએ હમણાં 2 વર્ષથી નથી જોયો કોરોનાના લીધે, બરાબર, પણ એ પહેલાં તો તમે મેળો જોયો જ છે ને। તો અહીંયા જવાબમાં અમે લખ્યું છે હા। અને ક્યાં જોયો છે? તો તમે બધા અલગ અલગ મેળા જોયા હશે। અહીંયા ઉદાહરણ તરીકે મેં અહીંયા આપણો ગોંડલનો મેળો લખેલો છે, ગોંડલનો મેળો ક્યાં થાય છે? કોલેજ ચોકના મેદાનમાં। એટલે મેં અહીંયા શું લખેલું છે કે હા, અમે મેળો કોલેજ ચોકના મેદાનમાં જોયો છે। ક્યાં જોયો છે? અમે મેળો કોલેજ ચોકના મેદાનમાં જોયો છે। તમે કોઈ બીજા ગામ ગયા હોય અને ત્યાંનો મેળો તમે જોયો હોય તો તમે એ પણ લખી શકો છો। અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે આપણા ગોંડલ ગામનું લખેલું છે, બરાબર। હવે છઠ્ઠો પ્રશ્ન છે, એ મેળામાં તમે શું જોયું હતું? તો આ પ્રશ્નમાં મેં ખાલી જગ્યા રાખેલી છે, કારણ કે તમે મેળામાં શું જોયું હતું એ તો તમને જ ખબર હશે ને,
મેળામાં તમે જે જે વસ્તુ જોઈ હોય એમાંથી એક બે વસ્તુ અહીંયા લખી દેવાની છે તમારે. જેમ કે તમે ચગડોળ જોયું હોય, પછી આઈસ્ક્રીમની દુકાન જોઈ હોય, રમકડાની દુકાન જોઈ હોય, તો એવી એક બે વસ્તુ અહીંયા લખી દેવાની. પછી સાતમો પ્રશ્ન છે, તમે મેળામાં શાની દુકાન કરો? એટલે કે તમને જો દુકાન કરવાનો ચાન્સ મળે તો તમે મેળામાં શાની દુકાન બનાવો? તો અહીંયા મેં ખાલી જગ્યા રાખેલ છે, કારણ કે તમને મેળામાં શેની દુકાન કરવી ગમે એ તો તમને જ ખબર હશે ને. કોઈને આઈસ્ક્રીમની દુકાન કરવી ગમે, કોઈને ચકડોળમાં બનાવવું ગમે, કે કોઈને રમકડાની દુકાન બનાવવી ગમે, તો આવું અલગ અલગ ગમે ને બધાને. તો તમને જે દુકાન કરવાની ગમતી હોય એ અહીંયા તમારે લખવાનું છે, બરાબર. જેમ કે આઈસ્ક્રીમની દુકાન ગમતી હોય તો લખાય કે અમે મેળામાં આઈસ્ક્રીમની દુકાન કરીએ. રમકડાની દુકાન ગમતી હોય એ લખી શકે કે અમે મેળામાં રમકડાની દુકાન કરીએ. પછી નિશાન તાકવાની દુકાન કરવી હોય તો તમે એમ પણ લખી શકો કે અમે મેળામાં નિશાન તાકવાની દુકાન કરીએ, બરાબર. તો આવું તમને જે રીતે તમને ગમે એ તમે અહીંયા લખો. એટલે અહીંયા મેં બે જગ્યા ખાલી રાખી છે, તમારે જાતે લખવાનું છે, બરાબર. પછી આઠમો પ્રશ્ન છે, તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો અહીંયા એમ પૂછેલું છે કે તમે મેળામાં જાઓ પછી કેવું ચકડોળ હોય તો એમાં તમને બેસવું નહીં ગમે. તો અત્યારે તમે નાના નાના છો તો સ્વાભાવિક છે કે ચકરડીમાં બધામાં તો ગમે, પણ આવું જે ઊંચું એકદમ ચકડોળ હોય તો એમાં તમને બેસવું ગમે? બીક લાગે લાગે ને નાના નાના બાળકોને આટલા ઊંચા ચકડોળમાં. એમાંય જ્યારે આ ચકડોળ ફરતું ફરતું છેક ઉપર સુધી પહોંચે, ત્યાંથી નીચે તમે જુઓ તો કેવું દેખાય છે, બધું એકદમ નીચું નીચું બધું દેખાય ને આપણે એકદમ ઊંચા. અને જ્યારે એ ફરવા લાગે ત્યારે પેટમાં કેવું થાય છે ખબર છે ને બધાને? પેટમાં ગુદગુદી થાય છે ને, હા, અને થોડીક બીકે લાગે લાગે ને. એટલે તમે એમાં બેસવાનું પસંદ ન કરો, બરાબર ને? કે મારી વાત ખોટી છે? હા, બધાને આ જ બીક લાગતી હશે, બરાબર ને. તો અહીંયા મેં જવાબમાં શું લખેલું છે, અમે મેળામાં ખૂબ ઊંચા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ. શું લખેલો છે જવાબ? જો અમે મેળામાં ખૂબ ઊંચા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ, બરાબર. તો આવી રીતે મેં આઠ પ્રશ્નોમાંથી તમને જવાબો સમજાવી દીધેલા છે. આ બે તમારે જાતે લખવાના છે. હવે આગળ જોઈએ તો અહીંયા વાંચો અને છેકો, એટલે એમાં પણ શું કરવાનું છે, ચિત્ર જોવાનું, આ મેળાનું ચિત્ર, બરાબર. અને એમાંથી જે ચિત્ર જોવાનું અને અહીંયા વાક્યો આપેલા છે, વાક્ય આ ચિત્રને લગતું ન હોય, ખોટું હોય, સાચું ન હોય ને ખોટું હોય, તો એ વાક્ય આપણે છેકી નાખવાનું છે. તો આમાં જો પહેલું વાક્ય છે, ચિત્રમાં ચાર દુકાનો છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કેટલી દુકાન છે. જો એક, બે, ત્રણ, ચાર અને પાંચ દુકાન છે. પછી આ નિશાન તાકવાની દુકાન છે, એટલે આ ચાર દુકાનો છે એ વાક્ય ખોટું છે, એટલે એની ઉપર આપણે આમ લીટી મારી દેવાની. પછી છે બીજું વાક્ય, મેળામાં મીઠાઈની દુકાન નથી, તો આ વાક્ય ખોટું છે, મીઠાઈની દુકાન તો આ રહી છે ને, એટલે એની ઉપર પણ છેકો મારવાનો છે. પછી ત્રીજું છે, મેળામાં જોકર દેખાય છે, તો મેં તો અહીંયા બધું ચિત્ર આખું જોયું, વારંવાર જોયું, પણ મને તો ક્યાંય જોકર ન દેખાણો. તમને દેખાણું જોવો જોઈ, દેખાય છે કે નહીં? નથી દેખાતો ને, તો આ વાક્ય ખોટું. મેળામાં જોકર દેખાય છે, મને નથી દેખાતો ને લગભગ તમને નથી જ દેખાતો, બરાબર. પછી એક જ દુકાનમાં રમકડાં મળે છે, તો આ વાક્ય સાચું કે ખોટું? તો જો રમકડાની દુકાન એવું બોર્ડ મારેલું છે, એની નીચે જો બે દુકાન છે, એક જ દુકાન નથી, બે દુકાનમાં રમકડાં મળે છે, તો આ વાક્ય ખોટું છે, એટલે એની ઉપર પણ છેકો મારી દીધેલો છે. ત્યાર પછીનું વાક્ય છે, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, આ રહી, જો બધાને દેખાય છે ફુગામાં નિશાન તાકો, તો નિશાન તાકવાની દુકાન છે ને, એટલા માટે આ વાક્ય આપણું ખોટું છે કે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, એની ઉપર આપણે છેકો મારેલ છે. હવે એના પછીનું વાક્ય છે, એક દુકાનમાં કપડાંનું સેલ છે, ક્યાંય તમને દેખાય છે કપડાંની દુકાન એવું? નથી દેખાતું ને કપડાંની દુકાન એવું તો ક્યાંય નથી દેખાતું, એટલા માટે આપણે આ વાક્ય ખોટું હોવાથી એની ઉપર છેકો મારી દઈશું. પછી છે, મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, તો આ વાક્ય સાચું છે. જો આ મોતનો ઘોડો લખેલું છે અને ટિકિટ 5 રૂપિયા એવું લખેલું છે એનું, એટલા માટે એ વાક્ય સાચું છે, તો આપણે એને એમને રહેવા દઈશું. પછી છેલ્લું છે, નાના બાળકોને એ ચકડોળમાં બેસવા ન મળે, તો આ વાક્ય ખોટું છે. શું કામ ખોટું છે? તો જો અહીંયા ચકડોળ આપેલું છે નાના બાળકો માટે, તો નાના બાળકોને આ ચકડોળમાં બેસવા મળે ને, આ મોટું છે એ મોટા માટે ને નાનું છે એ નાના બાળકો માટે, તો એમાં બેસી શકે ને, એટલે અહીંયા વાક્ય ખોટું છે કે નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, તો એ ખોટું પડે, એટલે અહીંયા
આપણે છેકો મારેલ છે. આમ બધા વાક્યો જોતા આપણને એક જ વાક્ય સાચું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખ્યા મેળાના ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ અને ખોટા વાક્ય જોઈ ચિત્ર પ્રમાણે અને ખોટા વાક્ય ઉપર છેકો મારવાનું. આવી રીતે તમારે પણ વિદ્યાર્થી મિત્રો તમારી આ જે કલોલની બુક છે એમાં પેજ નંબર 17 ઉપર આ જ રીતે બધું પૂર્ણ કરવાનું છે. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.